જે સાહેબ જે તો આ મકાન આપણે જોઈએ છીએ કે આની ધાબાનું પાણી છે વરસાદી પાણી સંગ્રહ કરવા માટે આપણે આ બાજુમાં અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવ્યો આ પ્રમાણે જ્યાં જ્યાં મકાનો છે તેની બાજુમાં આ પ્રકારના નાના મોટા અંડરગ્રાઉન્ડ ટેન્ક પાણીની ટાંકીઓ બનાવી અને જેમ આ ટાંકો છે 60,000 લીટરનો છે એવી રીતે કોઈ આનાથી મોટા છે કોઈ નાના છે 75,000 લીટરના પણ બે ટાંકાઓ છે તો એમ કરીને કુલ 10 ટાંકા અંડરગ્રાઉન્ડ છે ને એ બધા મળીને આપણી પાસે 5,00,000 લીટરની સંગ્રહ શક્તિ છે ને આ વર્ષે કુદરતની કૃપા સારી થઈ વરસાદ ખૂબ પડ્યો તો બધા ટાંકા ભરાઈ ગયા છે અને પીવા માટે આપણે જુઓ છો અહીંયા હેન્ડપંપ પણ લગાવેલું છે અહીંથી પછી હેન્ડપંપથી બધા પીવાનું પણ જેને સ્ટાફ છે બધો તો એ પણ ભરવા માટે પણ અહીંથી પોતપોતાને ઘરે બેડા ભરી જાય અને બાળકો માટે પણ એમના જે છાત્રાલયોમાં કે એમાં જે નળ આવે છે એમાં અહીંથી પાણી પહોંચાડી દઈએ એમના ટાંકીઓમાં અને એમાં એ રીતે પુષ્ટ નળ થ્રુ એ પીતા હોય પાણી આવી રીતે ચાલે છે હા આ પાણીનો ટાંકો છે એ 60,000 લીટરનો છે અને કુલ મળીને કેટલા ટાંકા અને કેટલી કુલ સંગ્રહ ટાંકા છે ને એ બધું મળીને 5,00,000 લીટરની સંગ્રહ શક્તિ થાય બરાબર વરસાદી પાણી ધોળાવીરામાં વરસાદનું આમ અનિયમિત હોય છે તો આમ એવરેજ કેટલો વરસાદ હોય હા ધોળાવીરામાં આમ તો આખા વિસ્તારમાં વરસાદ ખૂબ અનિશ્ચિત છે ક્યારેક 1.5 ઇંચ આખા સિઝનનું પડે ક્યારેક 2.5 ઇંચ પડે ક્યારેક 5 ઇંચ ને ક્યારેક 15 ઇંચ પણ પડી જાય છે જેમ કે ગઈસાલે 15-20 ઇંચની વચ્ચે પડ્યો બહુ સારો વરસાદ થઈ ગયો એમ સમજો કે એકાદ મહિના સુધી અહીંની જે નાની મોટી નદીઓ છે એ ચાલુ જ રહી હતી જે આવું 10-15 વર્ષે કે 20 વર્ષે એકાદ વખત જ બને છે એવી કૃપા ગઈસાલે થઈ બાકી ક્યારેક એવું પણ બને છે કે છાંઠ પણ ન પડે એક ટીપું પણ ન પડે એવા વર્ષો પણ જોયા છે આપણે એટલે કોઈ નિયમિતતા નથી બહુ બહુ એટલે બહુ જ અનિયમિતતા છે તો એવા સમયમાં તમારું જે વોટર રિસોર્સનું છે એ કેટલું ઉપયોગી થાય હા સાહેબ એ ઘણું જ ઉપયોગી થાય પણ હવે એ પરિસ્થિતિ એ છે કે જ્યારે નબળું વરસ આવે તો ટાંકાઓમાં પાણી પણ નથી આવતું ટાંકામાં પાણી તો ક્યારે આવશે જે સારું વરસ હશે તો જ આવશે છતાં પણ અમે આમ સમજો કે થોડોક 2-3 ઇંચ જેટલો વરસાદ પડી જાય તો અમારા ટાંકાઓ ભરાઈ જાય છે એ પ્રમાણે આપણે એરિયાને કવરેજ કરીએ છીએ કે ભાઈ 2-3 ઇંચ વરસાદ પડે તો અમારા ટાંકાઓ બધા ભરાઈ જાય છે એટલે નહીંતર પછી બાકી વિકલ્પ એ છે કે આટલા વર્ષ તો પછી ઘટતા પાણી માટે પાણીના ટેન્કર મંગાવતા અને 1-1.5 વર્ષથી આરો લગાડ્યું છે અહીંયા એટલે પછી હવે નહીંતર વિકલ્પ આરો વાળો વિકલ્પ છે આવી રીતે કરીએ છીએ આ સંસ્થાનું નામ છે શ્રી રામકૃષ્ણદેવ વિદ્યા સંકુલ એ આખા કેમ્પસનું નામ છે અને સ્થાપના થઈ છે 1994માં શ્રી રમેશભાઈ સંઘવીએ આના સ્થાપક છે અને આ રામકૃષ્ણદેવ વિદ્યા સંકુલમાં અત્યારે 2 શાળાઓ ચાલે છે એમાં માધ્યમિક શાળા 9-10 હરિઓમ વિદ્યા મંદિરના નામથી ચાલે છે અને 1-8 પ્રાથમિક શાળા એ મા શારદા શિશુ શાળાના નામથી ચાલે છે અને સાથે સાથે 2 છાત્રાલયો કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય બધું મળીને 1-10 ધોરણમાં 363 જેટલા બાળકો આપણી પાસે રહે છે એમાંથી 270 જેટલા બાળકો હોસ્ટેલમાં રહેવા વાળા ને બાકી નજીકના ગામડામાંથી અપડાઉન કરતા હોય છે તો અને મહત્વની વસ્તુ એ છે કે નોન ગ્રાન્ટેડ સ્કૂલ છે એટલે સરકાર તો નવો પૈસો આપતી નથી કે અમે લેતા નથી પણ અમે બાળકો પાસેથી પણ નવો પૈસો ફીસ નથી લેતા બધું જ ફ્રી ઓફ ચાલે છે અને બધા સ્ટાફને બાળકોને બધાને જમવાનું પણ અહીં જ એટલે સમજી લો કે રોજનું 350-400 જણનું રસોડું ત્રણે ટાઈમનું 25 જણનું કુલ સ્ટાફ છે 15 શૈક્ષણિક સ્ટાફ પછી 10 અન્ય બિન શૈક્ષણિક એમાં ગૃહપતિ ગૃહમાતા વોચમેન ચોકીદાર હું અને જીગીસાબેન છે અમે અહીંયાના કોઓર્ડિનેશનમાં જોડાયેલા છીએ તો આ બધા 25 જણનું પગાર ને રસોડાનું ખર્ચ બીજું મેન્ટેનન્સ ખર્ચ આ બધું થાય ને આમ વાર્ષિક 70-75 લાખ રૂપિયા ખર્ચ થાય છે અમે બાળકોને યુનિફોર્મ આપીએ એના બૂટ મોજા આપીએ એનું બધું સ્ટેશનરી આપીએ એના પાઠ્યપુસ્તકો લઈ આપીએ નોટબુકો ઇવન બીમાર પડે છે તો દવાખાને પણ લઈ જઈએ છીએ અને એક નવતર પ્રયોગ એ કરેલો કે બાળકોની અનિયમિતતા ન રહે એટલા માટે થઈને જેમ કે કોઈ મહિનો છે નવેમ્બર મહિનો છે કે એમાં 4 રવિવાર હોય એકાદ બીજી રજા હોય અભ્યાસના દિવસો 25 છે તો 25માંથી બાળક જો 25-25 દિવસ હાજર હોય તો ડિસેમ્બરના પહેલા વીકમાં એને રોજના 2 રૂપિયા પ્રમાણે 50 રૂપિયા મળી જાય 24 દિવસ છે તો 48 પણ એ રેશિયો ક્યાં સુધી 20 દિવસ સુધી 20 દિવસ હાજર હોય તો 40 રૂપિયા પણ 19 દિવસ છે તો મળતા નથી તાકી બાળક ગેરહાજર ન રહે ઘરે ગયેલો બાળક જલ્દી પાછો આવી જાય કે હું જાઉં નહીં તો મારા 20 દિવસ નહીં થાય આ પ્રયોગ અમે છેલ્લા 2 વર્ષથી કર્યો અને અમને એમ લાગ્યું કે ભાઈ આ વસ્તુ સફળ ગઈ એમ કે ભાઈ બાળકો નિયમિત થવા માંડ્યા એમ એટલે આવી રીતે અહીંની જે શૈક્ષણિક રીતે લોકોમાં એટલી જાગૃતિ નથી છતાં પણ અમારો જ પ્રયત્ન છે કે લોકોને ભણાવવા અમારા ટ્રસ્ટીગણનું પણ એક બહુ મોટો મંથન છે કે ભાઈ આ ખડીર ટાપુ ઉપર સારામાં સારું શિક્ષણ બાળકોને ગરીબ બાળકોને સારામાં સારું કેવી રીતે મળી શકે એની નેમ સાથે આટલો બધો ખર્ચ અમારું ટ્રસ્ટ છે આરતી ફાઉન્ડેશન એમાં
માન્ય ચંદ્રકાંતભાઈ ગોગરી છે, એ તો હમણાં નિવૃત્ત થઈને એમના ભાઈ રાજેન્દ્રભાઈ ગોગરી કચ્છના છે, નાના ભાડિયાના મૂળ તો પોતે. તો એમની આ આખા વિસ્તાર ઉપર બહુ મોટી અમી દ્રષ્ટિ છે કે ભાઈ નહીં આ વિસ્તારને આપણે આગળ લાવવું છે. તો આગળ લાવવા માટે શું કરી શકાય? હમણાં કોઈને રોકડા લાખ લાખ આપી દેશો તો કાંઈ સોલ્યુશન નથી, રૂપિયા તો તરત વપરાઈ જશે, પણ આ વિસ્તારને સારું શિક્ષણ આપો એ જ આગળ જવાનો માર્ગ છે. ને આ રીતે એક અમારો પ્રયત્ન ચાલુ છે. આ શાળામાં ક્યાં ક્યાં ગામના બાળકો આવે, ક્યાં ક્યાં વિસ્તારના? આમ તો મેઇન તો 60-65% બાળકો આ વિસ્તારના છે, આ ટાપુના. આ પોતે જે ટાપુ છે ખડીર, એમાં ધોળાવીરા થી અમરાપર વચ્ચે નાના મોટા 10 ગામ, 4-1 વાંઠ, એટલે એ બધાને મળીને 60-65% બાળકો છે. ઉપરાંત રાપર સુધીના, વાગડના, પ્રાવથળના, એ બધા ગામના પણ બાળકો ખરા, અને દૂરથી પણ આવે છે, જેમ કે ગાંધીધામ બાજુના બાળકો છે, ભચાઉ બાજુના બાળકો છે. એટલે 5% બાળકો એવા છે જે 100 કે એના ઉપરના કિલોમીટર દૂરથી પણ આવે છે, અને બાકી રાપર અહીંથી 70-72 જેવું થાય છે, તો ત્યાં સુધીના હોય, વધારે પડતા તો આ વિસ્તારના છે. અનાથ બાળકો પણ એડમિશનમાં લેવું ખરું? હશે, આવે તો અમારી તો અહીંયા બધાને છૂટ જ છે. ધર્મ નહીં જોવાનું, એની જ્ઞાતિ નહીંથી જોવાની, એ શું ભણેલો છે એ પણ નથી જોવાનું. બધાને એડમિશન આપો, એનો એડમિશન માટે અમે કોઈ એની એડમિશન ટેસ્ટ જ નથી રાખતા. જે આવે એને આવકારો છે, ભણવા માટે છે. એના માટે પછી અમારા શિક્ષકોએ બહુ સંઘર્ષ કરવો પડે છે. આજે મોટાભાગે આમ તો આખા વિસ્તારમાં થોડુંક નબળાઈ તો છે જ શિક્ષણની, એટલે બાળકોને એકડી બગડી કે મોટા બાળકોને ABCD પણ નથી આવડતું, તો ત્યારે એમને બહુ ચેલેન્જિંગ જોબ તો છે જ. અમારા શિક્ષકો એ સહર્ષ સ્વીકારી છે, અને અમારા ટ્રસ્ટીઓ પણ આના માટે સતત પ્રયત્નશીલ છે, એટલે ખૂબ પ્રયત્ન કરી છે. છતાં પણ હજુ એમ તો ન કહી શકાય કે બહુ સફળ થયા છે, પણ અમારો પ્રયત્ન ચાલુ છે, અને બહુ ધીમી ગતિએ પણ ચોક્કસ ગતિથી એમાં સફળતા મળી રહી છે. જો આ પણ ટાંકો છે, તમે જોઈ શકો છો, અમે એમાં નરિયાઓ ઉપરથી જો લાઈનો લગાડેલી છે, બધું પાણી, પછી અમે જ્યારે વરસાદ આવે ને ત્યારે જોઈન્ટ કરીને આના ટાંકા ઉપર, આ ટાંકો પરથી રજા લીધો. એમની બહુ મીઠી નજર છે આ વિસ્તાર ઉપર.
આ સંગ્રહ જ છે, અહીંયા ટાંકો જ છે. આ પણ ટાંકો છે.